નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે ટે ટુ એક્ઝામ બે હજાર ત્રેવીસ માટે મહત્ત્વના ક્વેશ્ચન આન્સર જોઈ રહ્યા છીએ જેમાં આ વિડિયોમાં ફક્ત અધ્યયન અધ્યાપન સિદ્ધાંતો વિશેનો ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે કે જેમાં ચારે ચાર મનોવૈજ્ઞાનિકોના અધ્યયનના સિદ્ધાંતો લેવામાં આવેલ છે જેના મહત્ત્વના પ્રશ્નો જવાબ અને એની ડિટેલ્સ નોટ્સ પણ આપેલી છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન અધ્યયનની આ વ્યાખ્યા કોણે આપી હતી જવાબ બી એફ મહાવરાના પરિણામે એટલે અધ્યયન અધ્યયનની આ વ્યાખ્યા કોણે આપી હતી આર એ ચેમ્પિયન નામના મનોવૈજ્ઞાનિકે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જો મહેશને સાયકલ ચલાવતા આવડે છે તો તેને સ્કૂટર ચલાવતા આવડે અથવા તો શીખી શકશે આ કયા પ્રકારનું સંક્રમણનું ઉદાહરણ છે જવાબ વિધાયક સંક્રમણ એટલે કે હકારાત્મક કે જો એને સાયકલ ચલાવતા આવડે છે એનો મતલબ એને હેન્ડલ ઉપર કંટ્રોલ છે તો એને સ્કૂટર પણ સ્કૂટર ચલાવતા શીખવામાં સરળતા રહેશે આ હકારાત્મક સંક્રમણ થયું કહેવાય ત્યારબાદ અન્ય નોટ્સ જોઈએ તો ગુજરાતી બોલતા આવડે અને અંગ્રેજી બોલી શકો એ નકારાત્મક સંક્રમણ થયું કહેવાય એટલે કે જો તમને ગુજરાતી બોલતા આવડે તો ઓટોમેટિક અંગ્રેજી બોલતા આવડી જાય એની સાથે કોઈ નિસ્બત નથી એટલે કે નકારાત્મક સંક્રમણ છે ત્યારબાદ ગીત ગાતા આવડે છે અને તમને ક્રિકેટ રમતા આવડી જાય છે એ શૂન્ય સંક્રમણ થયું કહેવાય એટલે કે પ્રથમ વખત શીખેલી વસ્તુને બીજી વખત શીખવામાં ઉપયોગી થતી નથી એની સાથે કોઈ નિસ્બત નથી એને શૂન્ય સંક્રમણ કહેવાય ત્યારબાદ મનીષને મીઠાઈ સામે જોતા જ મોમાં પાણી આવી જાય છે આ કયા પ્રકારનું અધ્યયન પ્રતિચાર કહેવાય જવાબ અનઅભિસંધાન પ્રતિચાર એટલે કે કુદરતી પ્રતિચાર નોટ્સ જોઈએ અધ્યયનમાં કૃત્રિમ કે બનાવટી પ્રતિચારને ક્યાં નામે ઓળખવામાં આવે છે અભિસંધાન પ્રતિચાર ત્યારબાદ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપના રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોને કયા વર્ષે નોબેલ પ્રાઇઝ મળેલ છે જવાબ ઓગણીસો ને ચારમાં નોટ્સ જોઈએ કૂતરા તેને કૂતરા પર પ્રયોગ કર્યા હતા પ્રયોગના કેટલાક ઘટકો જોઈએ તો એમાં ઘંટડી ખોરાક લાળ ઝરણ અને કૂતરો જે એમાં હકારાત્મક સુદૃઢીકરણ દ્વારા પ્રતિચાર આપવાની વાત છે આ પ્રયોગને ડિટેલ્સમાં મેં મારા અન્ય લેક્ચરમાં ભણાવેલ છે પ્લે લિસ્ટમાં તમે જઈને જોઈ શકો છો અને આ વિડીયોની લિંકમાં પણ મૂકું છું નેક્સ્ટ માનવ વર્તનનો ઊંડો અભ્યાસ કરનાર બુરહાન ફેડ્રિક સ્કીનર દ્વારા અપાયેલ કારક અભિસંધાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ સાધન બોધ અભિસંધાનના નામે પણ ઓળખવામાં આવે છે અન્ય નોટ્સ જોઈએ તો તેમણે કબૂતર અને ઉંદર પર પ્રયોગ કર્યા હતા ત્યારબાદ તેમને જે અભિસંધાન આપ્યું છે એ એને આર પ્રકારનું નામ આપ્યું છે ત્યારબાદ આ જે પ્રયોગ કર્યો છે એના કેટલાક ઘટકોમાં પારદર્શક પેટી કબૂતર ચાંચ મારવાથી ખોરાક ઘણા બધા પ્રયાસો ચાંચ ચાંચ બટન પર લાગી જવાથી ખોરાક મળે છે તો આ માટેના આ માટેનો પ્રયોગ પણ ડિટેલ્સમાં મેં મારા વિડીયોમાં ભણાવ્યો છે તો તમે પ્લેલિસ્ટમાં તમે જઈને જોઈ શકશો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ક્યાં અમેરિકન જોડાણવાળી મનોવૈજ્ઞાનિકે જેમણે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપ્યો હતો જવાબ એડવર્ડ થોન ડાઇકે કેટલીક નોટ્સમાં જોઈએ તો એમને એડવર્ડ થોન ડાઇકે બિલાડી પર પ્રયોગ કર્યા હતા ત્યારબાદ એમને ચોવીસ વખત આ પ્રયોગ કર્યો હતો જેમાં પ્રથમ પ્રયત્ને બિલાડીને જે કોયડાવાળી પેટી હતી એમાંથી બહાર આવતા એકસો સાહીઠ સેકન્ડ લાગી અને સમસ્યા ઉકેલ થયો ત્યારબાદ ચોવીસમાં પ્રયત્ને એ બિલાડીને બહાર આવતા માત્ર ને માત્ર દસ સેકન્ડ લાગી દસ સેકન્ડમાં સમસ્યા ઉકેલ મળી ગયો કેટલાક ઘટકો છે એમાં બિલાડી બિલાડી છે લાકડાની પેટી બિલાડીનો પ્રિય ખોરાક માછલી પેટીની બહાર મૂકવામાં આવે છે લાકડાની પેટી છે એ કળવાળી છે ઘણા બધા પ્રયત્નો કરે છે અને અંતે સાચા માર્ગની પસંદગી થાય છે એટલા માટે અહીંયા પુનરાવર્તનનો નિયમ દર્શાવવામાં આવેલ છે ત્યારબાદ ગેસ્ટાલ્ટવાદી ગેસ્ટિક કોહલર દ્વારા કયા પ્રકારનો કયા પ્રાણી પર આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપ્યો હતો જવાબ સુલતાન નામના ચિમ્પાંજી ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે યાદ રાખજો મિત્રો કોહલર જે છે એને ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો તો એ ચિમ્પાન્જીનું નામ શું છે સુલતાન અન્ય નોટ્સમાં જોઈએ તો એને બે પ્રયોગ કર્યા હતા તથા જે મનોવૈજ્ઞાનિકો છે એ ગેસ્ટાલ્ટ ગેસ્ટાલ્ટવાદી તરીકે ઓળખાય છે સાથે સાથે આ સિદ્ધાંત છે એ સમગ્રતાવાદ સંયોજનવાદ અને ગેસ્ટાલ્ટવાદને નામે પણ ઓળખાય છે જેમાં બે પ્રયોગમાં પ્રથમ પ્રયોગમાં એના ઘટકો છે સુલતાન ચિમ્પાન્જી નામનો વાનર હોય છે પેટી સળિયાની પેટી હોય છે ફોલ્ડિંગ થઈ શકે તેવી સ્ટીક એટલે કે લાકડી હોય છે પેટીની બહાર કેળો રાખવામાં આવે છે અને આંતરસૂઝ દ્વારા અધ્યયન થાય છે પ્રયોગ નંબર બે માં કેળાને કેળાને ઉપર લટકાવવામાં આવ્યું અને કેળા સુધી પહોંચી શકે તે માટે જુદા જુદા બોક્સ મૂકવામાં આવ્યા એક બોક્સ પર ચઢી પ્રયત્ન કરે છે ત્યારબાદ એકથી વધારે બોક્સ ઉપર છાપરી મૂકી પ્રયત્ન કરે છે અને અંતે સફળ થાય છે નેક્સ્ટ વ્યક્તિગત તફાવત સંતોષવા માટે કઈ અધ્યયન પદ્ધતિ શ્રેષ્ઠ છે જવાબ અભિક્રમિત અધ્યયન ત્યારબાદનો સવાલ શીખેલું ક્યારેય ભૂલાતું નથી પરંતુ પ્રબલનના અભાવે શીખેલી ક્રિયા મંદ કે શિથિલ થતા અવરોધાય છે આ વિધાન ક્યાં મનોવૈજ્ઞાનિકનું છે જવાબ ઇવાન પેટ્રોવિચ પાવલો ત્યારબાદ કયા મનોવૈજ્ઞાનિકે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આપેલ છે જવાબ રોટર નામના મનોવૈજ્ઞાનિક એમાં કેટલીક નોટ્સ છે કે હેતુલક્ષી અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલ છે ટોલમેન નામના મનોવૈજ્ઞાનિકે ત્યારબાદ ચાર સ્તરીય અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલ છે હલ નામના મનોવૈજ્ઞાનિકે અધ્યયન સંક્રમણનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો જવાબ બુરહાન ફેડ્રિક સ્કિનર બી એફ સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે ત્યારબાદ ક્યા મનોવૈજ્ઞાનિકે અભિસંધાનમાં ઉદ્દીપકની જગ્યાએ પ્રતિચારને મહત્વ ગણ્યું છે જવાબ બી એફ એટલે કે શિક્ષણ માટે ઉપયોગ થતો પેડેગોગી શબ્દ કઈ ભાષાનો શબ્દ છે જવાબ ગ્રીક ભાષાનો શબ્દ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો યાદ રાખજો એમાં કેટલીક નોટ્સ જોઈએ તો જે એજ્યુકેશન શબ્દ છે એ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે એક શબ્દ છે એજ્યુકેટ જેનો અર્થ થાય છે ટુ બ્રિંગ અપ અથવા તો ટુ રાઇઝ એટલે કે ઉછેરવું અથવા તો પેદા કરવું અને બીજો શબ્દ છે ટુ એજ્યુકેટમ શબ્દ પરથી એનો અર્થ થાય છે ટુ ટ્રેન અને એટલે કે તાલીમ આપવી અને ઈ પ્લસ ડ્યુકો ઈ ફોર આઉટ ઓફ એટલે કે બહાર કાઢવું અને ડ્યુકો ફોર ટુ લીડ એટલે કે દોરવું ત્યારબાદ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી કેળવણીની આ વ્યાખ્યા કોને આ કરી હતી જવાબ એચજી વેલ્સ નામના મનોવૈજ્ઞાનિક ત્યારબાદ કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેમાં એક ધ્રુવ પર શિક્ષક હોય જ્યારે અન્ય ધ્રુવ પર વિદ્યાર્થી હોય તે ક્યા મનોવૈજ્ઞાનિકે દર્શાવે છે જવાબ જ્હોન એડમ્સ નામના મનોવૈજ્ઞાનિક એની સાથે નોટ્સમાં જોઈએ તો કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા કોણે દર્શાવી છે તો યાદ રાખજો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ગયેલો સવાલ છે જેમાં ત્રણ ધ્રુવોમાં શિક્ષક વિદ્યાર્થી અને સમાજ જે પ્રક્રિયા છે ત્રિધ્રુવી પ્રક્રિયા જે જોન ડ્યુ નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી ત્યારબાદનો સવાલ જોઈએ આપણે ક્યાં સા વિદ્યા એ વિમુક્ત કેળવણીની આ વ્યાખ્યા ક્યાં પ્રાચીન સાહિત્યમાંથી લીધેલ છે જવાબ ઉપનિષદમાંથી લીધેલ છે ત્યારબાદ વ્યક્તિ કેળવણી દ્વારા સ્વની ઓળખ આત્મનિર્ભર આત્મનિયંત્રણ અને કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવા સાધી શકે છે જે કેળવણીનો કેવો હેતુ કહેવાય એને કહેવાય વ્યક્તિગત હેતુ એની નોટ્સમાં જોઈએ તો કેળવણીનો સામાજિક હેતુમાં કઈ બાબતો આવે છે કે માણસનો વ્યક્તિની સાથે સામાજિક વિકાસ સાંસ્કૃતિક ઓળખ અને વિશ્વ બંધુત્વની ભાવનાનો વિકાસ આ જે ગુણો છે છે સામાજિક સામાજિક કેળવણીનો હેતુમાંથી મળે ત્યારબાદ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કે જેમાં શિક્ષક વિદ્યાર્થી તથા અભ્યાસક્રમ સમયગાળો ધ્યેય કે શિક્ષણનું માળખું નિશ્ચિત હોય છે તેને કયા પ્રકારની કેળવણી કહી શકાય જવાબ ઔપચારિક કેળવણી સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપને આ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપના મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો થેન્ક યુ વેરી મચ